તો આજના દિવસના સમાચાર એ પણ રહ્યા કે લોકસભા ચૂંટણી નજીક છે તે અગાઉ સભાઓ અને રેલીઓનો ધમધમાટ પણ શરૂ થયો છે પ્રચાર પ્રસાર દરેક પક્ષ દ્વારા થઈ રહ્યો છે જેમાં વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ સભાઓ ગજવી રહ્યા છે રાહુલ ગાંધી આજે છત્તીસગઢની મુલાકાતે હતા તો વડાપ્રધાન મોદીએ પણ ગઈકાલે મહારાષ્ટ્ર આજે ઉત્તર પ્રદેશની મુલાકાત લીધી અને સભાઓ ગજવી છે જોકે ખાસ વાત આ વખતની સભાઓમાં એ રહી છે કારણ કે ચૌદ તારીખે પુલવામામાં આતંકી હુમલો થયો અને દરેક સભામાં પુલવામામાં જે આતંકી હુમલો થયો તે મહત્વનો મુદ્દો રહ્યો છે તમામ લોકોએ એક સાથે સુર પુરાવ્યો છે અને આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવાની વાત કરી છે તે પછી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હોય કે મનમોહન સિંહ હોય તમામ લોકોએ સરકારને અને સેનાને સમર્થન જાહેર કર્યું છે અરુણ ખાસ કરીને તમારી પાસે પાસેથી જાણવા માંગીશ કે જે પ્રકારે અ અરુણ ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવા માંગીશ કે જ્યારે સભાઓ થઈ રહી છે લોકસભા ચૂંટણી પૂર્વે આમ તો પ્રચાર પ્રસાર માટેની આ સભાઓ હોય છે પરંતુ જે હુમલો થયો છે તેને લઈને સભાઓનો મહત્વનો મુદ્દો અત્યારે એ જ રહ્યો છે હુમલો અને તમામ લોકોએ એક સાથે સૂર પુરાવ્યો છે ખાસ કરીને કોંગ્રેસે અને તમામ પક્ષોએ પણ સરકારને અને સેનાને સમર્થન જાહેર કર્યું છે એટલે ચૂંટણી પહેલાં આ નિવેદનો કેટલા મહત્વના રહેશે ચોક્કસ રીતે કહી શકાય કે જે રીતે ચૂંટણી પૂર્વે આ જે આતંકવાદી હુમલો બન્યો છે અને તેના પગલે હાલના તબક્કે જે એક રીતે કહી શકાય કે સમગ્ર દેશ આજે શોકાતુર બન્યો છે બીજી બાજુ જોઈએ તો જે રીતે ચૂંટણી માટે એટલે કે લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસને કેન્દ્ર સ્થાન પર રાખીને જે રીતે રાજકીય પક્ષો દ્વારા સભાઓનું આયોજન કર્યું છે ત્યારે સભાઓમાં પણ આ જ મુદ્દો હાલના તબક્કે કેન્દ્ર સ્થાને રહ્યો છે મહત્વપૂર્ણ રીતે જોઈએ તો શાસક પક્ષ તરફથી જે રજૂઆતો કરવામાં આવે છે તેમાં આતંકવાદને નેસ્ત નાબૂદ કરવા માટે હવે શું કરી શકાય અને પ્રજાએ આ સંદર્ભે કેવો સહકાર આપવાનો રહેશે તે મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો છે તો બીજી બાજુ વિપક્ષની દ્વારા જોઈએ તો વિપક્ષ દ્વારા પણ આતંકવાદને સંપૂર્ણ રીતે નાબૂદ કરવા માટે સંપૂર્ણ સમર્થન હોવાની વાત કરવામાં આવી રહી છે એટલે કે એક રીતે કોઈપણ સંજોગોમાં સમગ્ર દેશ આ મુદ્દે એક થઈને આ અંગેનો સુર વ્યક્ત કરી રહ્યું છે આજની જો વાત કરીએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહારાષ્ટ્રમાં સભાનું સંબોધન કરવામાં આવ્યું હતું તો બીજી બાજુ જોઈએ તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા પણ છત્તીસગઢમાં જે રીતે જાહેર સભાઓ યોજવામાં આવી શું સભાની ફલશ્રુતિ રહી એ અંગે સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે ઉપસ્થિત છે મારા મંતવ્ય ન્યૂઝના સહયોગી સંવાદદાતા પાર્થ પટેલ પાર્થભાઈ જે રીતે હાલના તબક્કે જોઈએ તો સમગ્ર દેશની નજર અત્યારે આતંકવાદી હુમલો જે થયો ખાસ કરીને પુલવામાનો જે દુઃખદ બનાવ બન્યો ચુમ્માલીસ જેટલા શહીદો શહીદ થયા તેના પર જે મીટ મંડાયેલી છે હવે પછી આ પ્રકારનું પુનરાવર્તન ન થાય તેની ચર્ચામાં સૌ લાગેલા રહ્યા છે બીજી બાજુ જોઈએ તો લોકસભા ચૂંટણી બે હજાર ઓગણીસ જાહેર થવાની તૈયારી છે તેની તડામાર તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે આજનું જો અપડેટ જોઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી દ્વારા જે સભાઓ કરવામાં આવી સભામાં કેવા પ્રકારની ફલશ્રુતિ જી અરુણજી તમને પહેલાં જણાવી દઉં કે નફટ પાકિસ્તાન પોતાની નફટાઈ ક્યારે ભૂલશે તેના ઉપર તો સૌની નજર છે પણ બીજી બાજુ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી અલગ અલગ જગ્યાએ સભાઓ કરી રહ્યા છે અને મિશન બે હજાર ઓગણીસ કહી શકાય કે બે હજાર ઓગણીસમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાં સત્તામાં આવવા માટે પણ ઘણા પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી બાજુ વાત કરીએ તો સીડબ્લ્યુ ની જે બેઠક છે આ વખતે અમદાવાદમાં મળવાની છે એટલે કહી શકાય કે પ્રધાનમંત્રીનું જે હોમસ્ટેટ ગણવામાં આવે છે ગુજરાત એટલે કહી શકાય કે કોઈ કોંગ્રેસે સંપૂર્ણ રીતે ગુજરાતને ફોકસ કર્યું છે અને ગુજરાતમાં વાત કર સીડબ્લ્યુ સીની બેઠકમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી અને જે રાજનીતિમાં થોડા દિવસ પહેલાં જ આવ્યા છે તે પ્રિયંકા ગાંધી પણ આ બેઠકમાં હાજર રહેવાના છે તો બીજી બાજુ વાત કરીએ તો સાંસદમાં પાંચસો ને ધારાસભ્યો સાંસદો છે ત્યારે સાંસદો ઉપર સંપૂર્ણ કવાયત કરી રહી છે બીજી બાજુ વાત કરીએ તો કેટલા સાંસદો આ વખતે આવશે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના તેની ઉપર સંપૂર્ણ ચર્ચા અને વિચારણા કરી રહી છે કોંગ્રેસ અને ભાજપ જ્યારે બીજી બાજુ માર્ચમાં પણ જ્યારે લોકસભાનું ઇલેક્શન જાહેર થવાનું છે તેને લઈને સંપૂર્ણ નજર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની ચૂંટણી ઉપર છે એટલે કહી શકાય કે જેમ દિવસો નજીક આવતા આવતા જાય છે તેમ સભાઓ પણ વધુ ગજવતા હોય છે બીજી બાજુ વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી પણ રાફેલ મુદ્દે પણ સંસદ ગજવતા હોય છે ત્યારે બીજી બાજુ પ્રધાનમંત્રી જે આ મુદ્દો અત્યારે જે આતંકવાદનો અત્યારે સામે આવે છે તેને લઈને પણ પ્રધાનમંત્રીને એક રાહુલ ગાંધીએ પણ સમર્થન આપ્યું એટલે કહી શકાય કે બંને જણા આની અંદર સમર્થન કરી રહ્યા જી આતંકવાદને સમર્થન આપીને હવે આતંકવાદને મિટાવો અને આતંકવાદીઓને નાબૂદ કરો તે એક જ સૂર સામાન્ય રીતે વ્યક્ત થઈ રહ્યો છે પાતભાઈ ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી સીડબ્લ્યુસીની બેઠક સૌ પ્રથમવાર ગુજરાતની ધરતી પર યોજાઈ રહી છે જ્યાં સુધી કોંગ્રેસના આંતરકલરની વાત છે ત્યારે કોંગ્રેસનો આંતરકલર ડામવાના હેતુથી આ બેઠક કેટલી ફલશ્રુતિ રહેશે તમે શું કહેશો જી સર સીડબ્લ્યુ બેઠક ગુજરાતમાં થઈ રહી છે અને ગુજરાતમાં પ્રધાનમંત્રીનું હોમસ્ટેટ ગણવામાં આવે છે એની અંદર સોનિયા ગાંધી થોડા દિવસ પહેલાં રાજનીતિમાં આવેલા પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હાજર રહેવાના છે કહી શકાય કે આ બેઠક મહત્વપૂર્ણ કહે પણ કેમ ગુજરાત પસંદ અને એમાં પણ અમદાવાદ પસંદ કરવામાં આવ્યું છે આ બેઠક માટે કેમ કે સીધો જ ટક્કર આપી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એટલે કહી શકાય બે હજાર ઓગણીસની લોકસભાની જે ચૂંટણી આવી રહી છે કોંગ્રેસ કોઈ કસર કરવા માગતી નથી આજે લોકસભા ચૂંટણીમાં પાંચસો ને સાંસદો છે તેની અંદર કબજો મેળવવા માટે જી તો આપે જોયું કે ચોક્કસ રીતે જે રીતે લોકસભા ચૂંટણી આવી રહી છે બીજી બાજુ જે સમય આતંકવાદી હુમલો થયો છે ત્યારે હવે આતંકવાદને નેષ્ઠ નાબૂદ કરવા માટે રાજકીય પક્ષો પણ એક થઈ ગયા છે બીજી બાજુ જોઈએ તો જ્યાં સુધી કોંગ્રેસનો સવાલ છે ત્યાં સુધી કોંગ્રેસનું પણ તેને સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થયું છે અરુણ આપ અમારી સાથે જોડાયેલા રહેજો સભાઓ ગજવી રહ્યા છે દરેક પક્ષ દ્વારા પ્રચાર પ્રસારની શરૂઆત ચૂંટણી પૂર્વે કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી પોતે અલગ અલગ રાજ્યોમાં જઈને સભાઓ કરી રહ્યા છે તો બીજી તરફ રાહુલ ગાંધી પણ સભાઓ ગજવી રહ્યા છે અને લોકસભામાં જીત હાંસલ કરવા માટે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે